નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બેઝિક અપૂર્ણાંકની બાદબાકીમાં આ જે ત્રીજો વિડિયો છે ને એની અંદર બંનેના છેદ જે છે એ કાં તો મોટે ભાગે અવિભાજ્ય સંખ્યાઓ છે અને વિભાજ્ય છે તો પણ બંનેના કોઈ કોમન છેદ આપણને મળતા નથી. તો આવા પ્રશ્નો ખૂબ સહેલા હોય છે તો એનો આપણે આજે થોડી ચર્ચા કરવી છે. પણ એ પહેલા અહીંયા એક સાધ્ય સ્ટડી નામની એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. વિવિધ વિષયો સાથે એક જ પ્લેટફોર્મ ઉપર તમને ઘણી બધી બાબતો, મોટિવેશનના વિડીયોથી સહિત બધી જ વસ્તુઓ કેમ યાદ રાખવું વગેરે ઘણું બધું એક જ પ્લેટફોર્મ ઉપર તમને મળી રહેશે. તો મિત્રો, ડાઉનલોડ કરી એનો ઉપયોગ કરો અને મિત્રોને પણ શેર કરો. તો આજે આપણે માની લો કે આ 10મો પ્રશ્ન છે, અહીંયા જ આપણે શરૂઆત કરીએ. તો બંનેના જે છેદ છે એ છેદ અવિભાજ્ય સંખ્યાઓ છે. મિત્રો, કોઈના ઘડિયામાં ન આવતી હોય તો ભાગી ન શકાય ને, અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો 5 અને 3 તો અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે એના ગુણાકાર જેટલો એનો લસાઅ થઈ જાય. તો 5 તેરી 15. હવે આપણે બે માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકીએ. તો 15 વડે મારે બંનેને ગુણી નાખવા છે. આ રીત પણ સરળ છે. 15 વડે છેદમાં 15 મૂકી અને બંનેને હું ગુણી નાખીશ અને પછી એનું સાદરૂપ આપી દઈએ આપણે. તો અહીંયા છેદમાં 15 અને અહીંયા જુઓ મિત્રો કે 5 તેરી 15 અને ગુણાકાર કરી દેવાનો 4 તેરી 12 અને અહીંયા 3 પંચા 15 અને 5 દુ 10. તો આપણને એકદમ સહેલાઈથી અહીંયા લસા લેવાઈ ગયો, સાદરૂપ પણ અપાઈ ગયું. છેદમાં 15 ના 15 ને 12 માંથી 10 જાય તો 2 આ રીતે મળી જાય છે. હવે બીજો એકાદો પ્રશ્ન ગણીએ. ધારો કે આમાં વિભાજ્ય સંખ્યા છે પણ એક અવિભાજ્ય છે અને અવિભાજ્ય છે એ પછી વિભાજ્યનો અવયવ નથી, એટલે આમાં પણ ખૂબ જ એકદમ ડાયરેક્ટલી તમને મળી જાય. તો અહીંયા આનો જે લસા છે એ 4 પંચા 20 છે અને આપણે બીજ પહેલી રીતે ગણીએ તો 3 ના છેદમાં 4 ગુણ્યા ખાલી જગ્યા માઇનસ 2 ના છેદમાં 5 ગુણ્યા ખાલી જગ્યા. હવે લસા આપણો 4 પંચા 20 છે તો બંનેના છેદમાં 20 આવવો જોઈએ. તો આને આપણે સમછેદી બનાવશું. તો અહીંયા અહીંયા તમે જોઈ શકો છો કે આને આપણે 20 લાવવા છે. તો 4 ને હું 5 વડે ગુણીશ તો ઉપર નીચે બે જગ્યાએ ગુણવા પડશે. 5 ને મારે 4 વડે ગુણવા પડશે તો 20 આવશે, તો ઉપર પણ 4 વડે ગુણવા પડશે. તો અહીંયા જુઓ પહેલામાં શું થશે, 4 પંચા 20 અને અહીંયા 3 પંચા 15 થયા માઇનસ 4 પંચા 20 અને 4 દુ 8 આ રીતે મળ્યા. તો 20 છેદમાં અને 15 માંથી 8 જાય તો 7. હવે આ રીતે જ્યારે બંને અવિભાજ્ય હોય ત્યારે હજુ એક રીતે હું તમને બતાવું કે એમાં ક્રોસ પણ કરી શકાય. ફોર એક્ઝામ્પલ આ પ્રશ્ન છે, 21મો પ્રશ્ન આપણે લઈએ. તો અહીંયા એકદમ સીધું 7 પંચા 35 આપણો લસા, 7 વડે અહીંયા ગુણો અને 7 વડે 5 વડે અહીંયા ગુણા, ક્રોસ કરો 5 એકુ 5 તો -5. આ ત્રીજી રીત છે. તો તમને જે મિત્રો ફાવે એ રીતે તમે કરી શકો છો. 7 માંથી 5 જાય તો 2. તો આ રીતે વિવિધ રીતના પ્રશ્નોને અલગ અલગ રીતે આપણે ગણી શકીએ અને જે સરળ પડે એ આપણે ઉપયોગ કરીએ તો સમય પણ બચે અને આપણું મગજ પણ પાવરફુલ થાય. કારણ કે રકમ જોયા પછી મારે કઈ રીત મને સહેલી પડશે જો એ વાપરતા આવડી જાય મિત્રો, તો મારી નિર્ણય શક્તિ ખૂબ સારી થઈ જાય અને જિંદગીના પ્રશ્નો સોલ્વ કરવામાં પણ તમને આવી નિર્ણય શક્તિ કામ આવે. તો મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો, ચેનલને શેર પણ કરજો અને મિત્રોને ઉપયોગી થજો. થેન્ક યુ. વંદે માતરમ.